જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું આપસૌની માટે લઈને આવી છું શિયાળા સ્પેશિયલ કાઠિયાવાડી ખીચડીની રેસીપી, જેમાં આપણે ભરપૂર માત્રામાં તુવેર અને વટાણાનો ઉપયોગ કરીશું અને આ ખીચડી ખૂબ જ ટેસ્ટી બને છે. અને આ ખીચડી આપણે માટીની હાંડીમાં બનાવીશું, જેથી કરીને ખૂબ જ ટેસ્ટી બને છે. જો તમારી પાસે માટીની હાંડી અવેલેબલ ન હોય તો તમે કુકરમાં પણ બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણી ખીચડી એકદમ ટેસ્ટી બની છે. દેખાવામાં જેટલી સુંદર લાગે છે, ખાવામાં એટલી જ ટેસ્ટી લાગે છે. તો તમે આ રેસીપી મારી રીતે જરૂર ટ્રાય કરજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આજની રેસીપી જોઈ લઈએ. તો આ કાઠિયાવાડી ખીચડી બનાવવા માટે સૌથી પહેલા આપણે દાળને ચોખાને પલાળી દેવાના છે. તો અહીંયા અમે એક કલાક પહેલા આ રીતે ચોખાને પલાળી દીધા હતા. તો અહીંયા અમે અડધો કપ ચોખા અને અડધો કપ દાળ પલાળી દીધી છે. તો અહીંયા અમે ખીચડીયા ચોખા લઈ લીધા છે. તો આ બંને વસ્તુને આપણે એક કલાક પહેલા પલાળી દેવાનું છે. તો અહીંયા અમે બંને વસ્તુને એક કલાક પહેલા પલાળીને રાખી મૂક્યા હતા. તો બંને વસ્તુ સરસ રીતે પલળી ગઈ છે. તો બંને વસ્તુને ભેગી કરીને 3-4 પાણીએ સરસ રીતે ધોઈ લઈશું. ત્યારબાદ આપણે ખીચડીનો વઘાર જોઈ લઈએ. ખીચડી માટીની હાંડીમાં બનાવવાના છે, તો એના માટે મેં હાંડીમાં 2 મોટી ચમચી તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં 1/2 ચમચી રાઈ અને 1/2 ચમચી જીરું એડ કરી દઈશું. આ બંને વસ્તુ સરસ રીતે ક્રેકલ થઈ જાય એટલે 1/2 ચમચી હિંગ ઉમેરીશું. ત્યારબાદ 7-8 મીઠા લીમડાના પાન ઉમેરીશું અને 2 સૂકા લાલ મરચા એડ કરી દેવાના છે, અને 2 ચમચી લીલું લસણ એડ કરીશું. અત્યારે શિયાળામાં ભરપૂર માત્રામાં લીલું લસણ મળતું હોય છે, તો એ એડ કરીશું. એનાથી આપણે ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે ત્યારબાદ તેમાં આપણે સમારીને રાખેલી ડુંગળી એડ કરી દઈશું. તો અહીંયા મેં 1 મોટી સાઈઝની ડુંગળીને આ રીતે લાંબા શેપમાં કટ કરી લીધી છે, તો એ એડ કરી દઈશું. અને ત્યારબાદ 2 લીલા મરચાને ઝીણા સમારીને તૈયાર કરી લીધા છે, તો એ એડ કરી દઈશું. અહીંયા તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમે લીલા મરચા એડ કરી શકો છો. તો આ ડુંગળીને આપણે 1 મિનિટ માટે સાંતળી લઈશું, થોડો કલર ચેન્જ થઈ જાય ત્યારબાદ આપણે બીજા શાકભાજી એડ કરવાના છે. તો આને થોડી વાર માટે મિક્સ કરી દઈશું. હવે ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે, તો એમાં આપણે બાકીના શાકભાજી ઉમેરી દઈશું. તો અહીંયા આપણે 1 મીડિયમ સાઈઝનું બટેટું લઈ લીધું છે, અને 1 ટમેટાને પણ ઝીણા ટુકડામાં સમારીને લઈ લીધું છે. અને ત્યારબાદ તેમાં તુવેર દાણા ઉમેરીશું. તો અહીંયા અમે 50 ગ્રામ તુવેર દાણા લઈ લીધા છે અને 50 ગ્રામ લીલા વટાણા લઈ લીધા છે. તમે ચાહો તો રીંગણ અને કોબીજ પણ એડ કરી શકો છો. તમને જે શાકભાજી પસંદ હોય એ પ્રમાણે તમે વધારે કે ઓછા કરી શકો છો. હવે આ બધા શાકભાજીને સરસ રીતે તેલમાં ચડવા દઈશું. હવે ત્યારબાદ તેમાં 1 ચમચી હળદર અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનું છે, અને સાથે સાથે જ આપણે 1 ચમચી તાણા જીરું પાવડર એડ કરીશું. હવે આ બધા મસાલાને સરસ રીતે શાકભાજીમાં મિક્સ કરી દઈશું અને 1 મિનિટ માટે સાંતળી લઈશું. હવે સરસ રીતે બધા મસાલામાં શાકભાજી મિક્સ થઈ ગયું છે. તો હવે એમાં આપણે પાણી એડ કરવાનું છે. હવે અહીંયા આપણે 1 કપ જેટલા દાળ ચોખા લીધા છે, તો એની સામે આપણે 3 ગણું પાણી એડ કરવાનું છે. તો એના માટે આપણે 3 કપ જેટલું પાણી એડ કરવાનું છે. અહીંયા હું માટીની હાંડીમાં બનાવી રહી છું, અને દાળ ચોખા 1 કલાક પહેલા પલાળેલા હતા એટલે પાણીની વધારે જરૂર નહીં પડે. જો તમે કુકરમાં બનાવતા હોય તો એ પ્રમાણે તમારે પાણી એડ કરી દેવાનું છે. તો હવે એમાં આપણે પલાળેલા દાળ ચોખા એડ કરી દઈશું. તો બંનેને સરસ રીતે મેં 3-4 પાણીએ ધોઈ લીધા છે. દાળ ચોખા પલાળેલા હોય તો ખીચડીને બનતા બિલકુલ વાર નથી લાગતી, માત્ર 10-12 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. અને આ ખીચડીને એકદમ ધીમા ગેસ ઉપર જ પકાવવાની હોય છે. હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. હવે ત્યારબાદ તેમાં આપણે 1/2 ચમચી ગરમ મસાલા પાવડર એડ કરીશું. આ બિલકુલ ઓપ્શનલ છે, જો તમને પસંદ હોય તો જ એડ કરવાનું. 2 બાદિયા એડ કરી દઈશું, એ વઘારમાં એડ કરવાના રહી ગયા છે એટલા માટે હું અત્યારે એડ કરી રહી છું. તમારે વઘારમાં એડ કરી દેવાના છે. હવે ત્યારબાદ આપણે આ ખીચડીને ધીમા ગેસ ઉપર ઉકળવા દઈશું. આ રીતે ઉભરાવા લાગે એટલે એમાં આપણે સિંગદાણા એડ કરી દઈશું. અહીંયા હું 15-20 સિંગદાણા લઈ રહી છું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો.
फरीथी एकवार मिक्स करीने आ खीचड़ीने आपणे धीमा गैस उपर चढ़वा देवानी छे। जेटली धीमा गैस उपर चढ़शे एटली ज आपणी आ खीचड़ी टेस्टी बनशे। तो आ रीते ढाकण ढाकीने एने 10-12 मिनिट माटे धीमा गैस उपर चढ़वा देशुं। 12 मिनिट जेटलो समय थई गयो छे तो तमे जोई शको छो कि आपणी खीचड़ी सरस रीते चढ़ी गई छे। तमे चाहो तो तुवेर के अटाणाने दबावीने चेक पण करी शको छो। अत्यारे तमने थोड़ी ढीली लागशे, बादमां ए थोड़ी कठण थई जती होय छे। तो आपणी खीचड़ी बनीने बिलकुल तैयार थई गई छे। तो एने ढाकण ढाकीने आ रीते 5 मिनिट माटे रेस्ट आपीशुं। त्यारबाद आपणे 5 मिनिट बाद आपणे खीचड़ीने सर्विंग प्लेटमां लई लईशुं। तो तमे जोई शको छो कि आपणी खीचड़ी एकदम सरस बनीने तैयार थई गई छे। देखावामां जेटली सुंदर लागे छे खावामां एटली टेस्टी लागे छे। तो तमे आ रेसिपी घरे एकवार जरूर ट्राई करजो। आ खीचड़ीने छाश अने पापड़ साथे सर्व कर्या छे। तमे चाहो तो कढ़ी साथे पण सर्व करी शको छो। अने तमे मारी चेनल उपर हरियाली खीचड़ी अने कढ़ीनी रेसिपी पण जोई शको छो। अने सफेद कढ़ीनी रेसिपी पण मैं शेर करेली छे, तो तमे ए पण चेक करी शको छो। जो तमने अमारो वीडियो पसंद आव्यो हो तो तमारा फ्रेंड्स अने फेमिली में शेर करजो अने कमेंट करीने जरूरथी जणावजो।